माता जारे पहला एने कृष्ण लीला राम लीला में बता रहे था राम ना भक्त राम ने राम अपने कहने राम लीला भजवता ने तो महाराज जी राम लीला ने पात्र भजवता है तो महाराज जी जारे जारे राम लीला ने पात्र भजवे तरह राम सीता स्वयंवर नो पात्र ભજવાનું આવે સીતા સ્વયંવરનું સ્વયંવર તો મહારાજને રામ બનતા કાયમ તો મહારાજજી એ વખતે મહારાજને જ્યારે રામ બને અને સીતા સ્વયંવર આવે તો મહારાજજીને એ વખતે બુખાર આવી જાય તો મહારાજને એ રામ કે રામાયણમાં પાત્ર ભજવામાં તે એનો વિવાહથી વિયોગ હતો એવા મહારાજ અમારા ગુરુ મહારાજજી સંન્યાસી નો એનો આપણે શું ગુણ કામ કરીએ કે તો મહારાજજીને અમે તો બહુ કથા તો ઘણી સાંભળી મીરા રોડમાં કે મારા દુર્ભાગ્ય કે મેં મહારાજજી બીબીટી ગ્રાઉન્ડમાં કથા કરતા થાય ત્યારે કુંડલ કૃષ્ણ પ્રભુ ઘણી વાર મને કીધું તમે આવી આમ જ્યાં દર વખતે કથા વખતે અહીંયા દીક્ષા પ્રોગ્રામ થતો પણ મારો દુર્ભાગ્ય જે વખતે હું કાંઈ દીક્ષા લીધી જ નહોતી મેં મહારાજજી મહારાજજી જ્યારે પેરેલાઇસથી આવી ગયો પછી દીક્ષા પ્રોગ્રામ છે જ્યારે કાંક મહારાજની કૃપા થઈ તો દીક્ષા લેવાની એવી આપણે એટલે મહારાજ દુર્ભાગ્ય તો આપણે કંઈ મારે કંઈ કરી શકતા નથી તો હમણાં આ ગોર પૂર્ણિમા પર હું વૃંદાવન ગયો હતો મહારાજજીના દર્શન કરવા પણ મહારાજજીના દર્શનના કોરોના હિસાબે કંઈ થાય એમ હતા નહીં તો ધનગોવિંદ પ્રભુને મળ્યા ને મેં કીધું દર્શન મહારાજજીના કરવા તો કેમ થતા કે મહારાજજી સવારમાં નીચે નીચે દર્શન કરવા નીચે ઉતરે તો મેળ આવે ત્યારે તમને દર્શન થાય તો કાંઈ દર્શન થાય એવું હતું નહીં મેં કીધું આમાં પેલા આપણે સ્મિતમુખ પ્રભુને બે હતા મેં કીધું પ્રભુજી આપણે દર્શન મહારાજજીના કરવા છે તો ભાઈ મેળ આવે એમ નહોતો પછી મેં ગોવર્ધન પરિક્રમા કરવા ગયા ગોવર્ધન પરિક્રમા કરીને આવતા હતા તો અચાનક મહારાજજીના દર્શન થઈ ગયા ઓલે ફાટક આવે છે ત્યાં ટ્રાફિક જામ હતો તો ત્યાં અમારી રિક્ષા ઉભી રહી એક એક ગાડીની પાછળ જ મહારાજજીની ગાડી અમને કાંઈ ખબર નહીં પાછળ આમ વાળીને જોયું ને કે મહારાજજી ગાડીમાં દેખાણા અને મેં ધોળાધાડ ઉતરી સીધા મહારાજજીને એના રોડ ઉપર ડિલિવર કર્યા તો એમાં મહારાજજીને અસાની કૃપા આપણે થઈ જાય તો મારી જેવા દુર્ માઉ આવો દુર્ભાગ્ય શું મારીથી કાંઈ થઈ કેમ નથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ Yes. Did you? Sorry? Darshan. Sita Swayam. Okay, Sita Swayam for a person. Paralysis for a person, okay? Okay, next participant is Arundhati Mataji, please. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય શ્રીમતે રાધાકૃષ્ણ ગોસ્વામી હરે કૃષ્ણ હું જે તૈયારી તો કંઈ કરી નથી કંઈ બોલવાની મહારાજજીના ગુણ વિશે બોલવાનું મારામાં તો કોઈ યોગ્યતા છે નહીં પણ આમય શાંતિ રાખી હતી કે મારો નંબર નહીં આવે તો જેવી રીતે રાધેશ પ્રભુએ કીધું કે કેસ પરમપ્રકાશ પ્રભુના હાથમાં હતો મારો કેસ અહીં એના હાથમાં આવી ગયો છે અને આવી જ રીતે કેસ વૃંદાવન અમે આ વખતે જ્યારે માર્ચમાં કુંભ લાગ્યો ત્યારે અમે કુંભના ગયા હતા દર વખતે વૃંદાવન મારી જ્યારે દીક્ષા થઈ તો મહારાજજીએ નામ નહોતું બદલાયું
કે એમનેમ જ રહેવા દીધું હતું, તો મને આમ બધા એના નામ જોઈ જોઈને આમ થોડુંક એમ થતું કે કદાચ મારોય નામ હોય તો મને એમ થાય કે ના ના, પણ મહારાજજીને જે યોગ્ય લાગ્યું છે કદાચ યોગ્યતા નહીં હોય મારે. પછી એક બે વાર વૃંદાવન ગયા તો અંદરથી આશા હતી કે કદાચ કોઈ વાત કરે મહારાજજીને, કદાચ કોઈ વાત કરે, પણ ત્યારે કંઈ સંભવ ન થયું. પણ જ્યારે કહે ને કે અણધાર્યું થાય એ જ સાચું. જ્યારે અમે લોકો ગયા ત્યારે ટ્રેનમાં મને પરમ પ્રકાશ પ્રભુએ પૂછ્યું, માતાજી તમારું નામ શું છે? તો મેં કીધું, પ્રભુજી નામ તો ક્યાં ચેન્જ થયું છે? તો કે કેમ? મેં કીધું ખબર નહીં આવી રીતે. તો કે વાંધો નહીં. પછી એમ વૃંદાવન ગયા અને જ્યારે ગોવર્ધન કરતા હતા તો ખબર પડી કે મહારાજજી ગોવર્ધન કરવા આવ્યા છે, ગાડીમાં જ છે પાછળ. તો પ્રભુજી કહે કે ફોન આવ્યો છે, તમે દર્શન કરાવો હોય તો તમે ધીરે ધીરે બહારની સાઈડ જ હાલજો. એટલે એમ વાટે વાટે એમને, તો ત્યારે પાછું મનમાંથી નીકળી ગયું હતું, કાંઈ આઈડિયા નહોતી કે કાંઈ થશે. તો અચાનક પ્રભુજીએ કેસ ખોલી નાખ્યો મહારાજજીની સામે અને વાત કરી કે આવી રીતે માતાજીનું નામ આપણે ચેન્જ નથી થયું. તો ત્યારે મહારાજજીએ ગોવર્ધનમાં મારી ઉપર કૃપા થઈ છે, બહુ મોટી કૃપા કહેવાય કે ત્યારે મને મહારાજજીએ નામ આપ્યું. તો એક જ્યારે પહેલું હરિનામ દીક્ષા થઈ ત્યારે કાળી ચૌદશ હતી, અને જ્યારે ગોવર્ધન એ વૃંદાવનમાં હતું, અને જ્યારે ગોવર્ધનમાં મને નામ મળ્યું ત્યારે શિવરાત્રિ હતી. બે રાત જ હતી પણ મહારાજજીએ બે રાત મારા માટે સૂર્ય સમાન પ્રકાશિત દિવસની જેવી જ કરી દીધી હતી. તો એ મારા માટે બહુ મોટી કૃપા મહારાજજીની થઈ છે મારા માટે. બાકી મારામાં એવું કાંઈ છે નહીં કે હું એટલી દિન છું, મારા લાયકાત નહોતી, અત્યાર સુધી ખબર નહોતી પડતી. નાના હતા મુંબઈમાં જ મોટા થયા, જાતા જુહુ મંદિરે કે જુહુ મંદિરે જવાનું, જુ ચોપાટીએ જવાનું, આગળ વધારે કાંઈ ખબર ન પડતી, ઘણું એમાં રહ્યા. પણ છતાં કહેવાય છે ને કે જ્યારે સૂર્યનો ઉદય આમાં થાય તો જ કામ. એવી રીતે આ બધા તમારા બધા વૈષ્ણવોનો સંગ મળ્યો અને હું આમાં જોડાણી, અને આમાં મને શિક્ષાગુરુઓ પણ એવા મળ્યા છે અને દીક્ષાગુરુ પણ એવા મળ્યા છે, જેના ઉપર હું જેટલું અભિમાન કરું એટલું મારા માટે ઓછું છે. તો બસ એ જ કૃપા કે માંગુ છું કે તમે શિક્ષાગુરુઓ દીક્ષાગુરુઓ અમારા ઉપર આવી જ કૃપા રાખો મહારાજજી. મારામાં કંઈ આગળ ભક્તિ કરવાની લાયકાત તો નથી, પણ તમે આશીર્વાદ આપશો તો જ આ સંભવ થશે. અમે ત્યારે કેશવકુંજમાં નીચે મહારાજજીના દર્શન કરવા જતા ને, તો મહારાજજી એવા આમ એક બાળક હોય ને જે નિસ્વાર્થ બાળક આપણી સામે જોવે એવી રીતે મહારાજજી જોઈ રહેતા. તો એવું લાગતું કે જાણે મહારાજજી આપણી સામે જોઈને આપણા દોષોને એના આંખોથી પીવે છે. બાકી આપણી ક્યાં એવી લાયકાત હતી કે એની સામે આપણે ઊભા પણ રહી શકીએ? તો બસ આવા મારા ગુરુ મહારાજ મને આશીર્વાદ આપજો કે હું હરિનામ સારી રીતે કરી શકું અને જે કંઈ જીવનમાં થોડું ઘણું પણ કરું એ તમારી કૃપાથી આમાં મને આગળ વધવાની શક્તિ આપજો. હરે કૃષ્ણ, હરે પવિત્ર કરું. મારામાં ઘણી ત્રુટીઓ છે મારી વાણીમાં, બધી અનેક અપરાધો પાપ કરી રહી છું. તો હે ગુરુદેવ, તમારા થોડાક ગુણગાન ગાઈ રહી છું. મહારાજજીને નાનપણથી જ ભાગવત ઉપર અત્યંત પ્રેમ હતો, અને મહારાજજી જ્યારે એક્ઝામ દેવા ગયા હતા ત્યારે એક્ઝામના પેપરમાં પણ મહામંત્ર લખીને બી આવે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. મહારાજજી તે એક્ઝામમાં પણ મહામંત્ર લખીને આવે છે અને કહે છે કે આ પૃથ્વી ઉપર ગોરકિશોર મહારાજજી કહેતા હતા કે પૃથ્વી પર આવા જે મહાન સંત સુકામ જન્મ લે છે તો એનું કંઈક એક મિશન હોય છે. તો મહારાજજીનું એક મિશન એમ પણ છે કે કૃષ્ણ સ્વયં ભાગવત છે અને ભાગવત સ્વયં કૃષ્ણ છે, તો તે આ ધરા પર સ્થાપિત કરવા માટે મહારાજજી આ ધરા પર અવતરણ થયા છે. અને હું મારાને એટલી ભાગશાળી માનું છું કે મારામાં કોઈ યોગ્યતા ન હોવા છતાં પણ મહારાજજીએ મને દીક્ષા આપી. મારામાં કાંઈ એવી કાંઈ છે નહીં તો પણ મને એની શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. મારા નામ પણ હરિગીતા આપ્યું છે, પણ મારામાં કોઈ એવી ઓલી નથી કે હું, મને ભગવદ્ ગીતાના શ્લોક પણ નથી આવડતા કે હું બોલી શકું. અને હવે જ્યારે મહારાજજીને મળવા ગયા ત્યારે મારા બંને બાળકો કેને અને ઓમ, તો એ પ્રસંગ કહી રહી છું કે મહારાજે જ્યારે તેનું નામ પૂછ્યું ને ત્યારે એમ કીધું હતું કે આ કેને લેમ, તો મહારાજજી તરત જ બોલ્યા કેશવ કેશવ.
તો બસ ત્યાં જાણે હું કેશો બોલું ને તો મને મહારાજજી તરત જ યાદ આવે, એની વાણી યાદ આવે કે કેશોનો અર્થ પણ મહારાજજી કીધો હતો કે જેના વાળ એકદમ ઘૂંઘરાળા છે તે કેશો, અને ઓમ તો ઓમ માટે મહારાજે હરિઓમ કીધું હતું. તો આવી રીતે જ મહારાજજી મારા પર કૃપા આપો અને હું મારું જીવનને ધન્ય કરી શકું, તેમનો પદ પર ચેલેન્જ કરી શકું. અને એમ પણ કહે છે કે જે ભગવાન ગુરુના આપને કંઈ કેવડાવવું હોય તો એ ગુરુ દ્વારા કેવડાવે છે, કૃષ્ણની જે આજ્ઞા હોય તે ગુરુ દ્વારા આપને ખબર પડે છે કે આની શું ઈચ્છા છે ભગવાનની. તો આવી રીતે જ અને ગુરુના જે પદચિહ્નો પર ચાલે તેને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થઈને જ રહે છે. તો તમે બધા વૈષ્ણવ ભક્તો મને આશીર્વાદ આપો કે હું ગુરુના પંથ પદ પર ચાલી શકું. હરે કૃષ્ણ. નેક્સ્ટ યાદ રાખજો, હરિપ્રિય માતાજી, જોત્સના માતાજી, સર્વજ્ઞ માતાજી, ઉષા માતાજી. ઓકે, હરે કૃષ્ણ. ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ સ્વીકાર કરે. પ્રભુપાદના ચરણોમાં પ્રણામ. ઉપસ્થિત સમસ્ત ભક્તોના ચરણોમાં પ્રણામ. મારામાં તો કોઈ યોગ્યતા નથી કે ગુરુ મહારાજના ગુણગાન ગાઈ શકું, મારી માટે શબ્દ પણ ઓછા છે, છતાં તમારા બધાના ચરણોમાં આશીર્વાદ માંગુ છું. હરેક શિષ્યનું કર્તવ્ય છે કે પોતાના ગુરુના ગુણગાન કરે, ક્યુકી ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. શિષ્યના જીવનમાં જે કાંઈ ઉપલબ્ધિ થાય છે તે માત્ર ગુરુની કૃપાથી જ થાય છે. એવા પરમ આદરણીય ગુરુ મહારાજનો કાલે જન્મદિવસ છે. એ શાસ્ત્રોક્ત પરિપાટી અને વૈદિક વિધિ છે જે શ્રી પ્રભાતજીએ આપણને શીખવાડી છે કે સાલભર સમાજમાં સંકોચવશ ગુરુજીના ગુણગાન ન કરી શકીએ, પરંતુ જ્યારે એમનો જન્મદિવસ હોય એની વ્યાસ પૂજા કહે છે. વ્યાસ પૂજાનો અર્થ શું છે? વ્યાસ પૂજા એટલે ગુરુ મહારાજને જે આદેશ અને ઉપદેશનું જીવનમાં આચરણ અને પાલન કરવું, એ જ વ્યાસ પૂજાનો અર્થ છે. મહારાજના જેટલા ગુણ ગાય ને તેટલા ઓછા છે. ગુરુદેવના ગુણ સમુદ્ર સમાન છે, એટલા માટે નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે યબે જશ ઘુષુક ત્રિભુવને, મારા ગુરુનો યશ ત્રિભુવનમાં ફેલાય. આપણે પણ એવા કાર્ય કરવા જોઈએ કે જેથી ગુરુદેવનો યશ ફેલાય. આપણે ગુરુના ઋણથી ક્યારે મુક્ત નથી થવાના, છતાં આજના અવસર પર ગુરુ મહારાજના ગુણ ગાવાનો પ્રયાસ કરું છું. બ્રહ્મા જેટલું આયુષ મળી જાય ને તો પણ આપણે ગુરુના ગુણને ગાઈ શકીએ, અને ગુણમાંથી પણ મુક્ત નહીં થઈ શકીએ, હંમેશા અઋણ જ રહેશું. ભગવાન કરતાં પણ વધારે ગુણ ભગવાનના ભક્ત, સાધુ અને ગુરુમાં છે. ગુરુના ગુણ ગાવા અસંભવ છે. કવિઓએ ગાયું છે કે આખી ધરતીને કાગળ કરું, બધી વનરાઈની લેખની, સાત સમુદ્રની શાહી કરું, ગુણ તરામ ગુણ ન ગાય લખી શકાય. આપણી અંદર કોઈ એવી યોગ્યતા નથી કે ગુરુના ગુણગાનોને અંત કરી શકીએ. આ સંસારમાં જન્મ લેવો ને એક અશુભ માનવામાં આવે છે, પરંતુ સાધુ સંત આ જગતમાં પોતાના કર્મને કારણે નથી આવતા, માત્ર સંસારના જીવોનો ઉદ્ધાર કરવા માટે જ આવે છે. તો પ્રભુપાદ મહારાજના અનેક અનેક રત્નોમાં એક આપણા ગુરુદેવ 74 યર્સ પહેલાં ધરતી પર પ્રગટ થયા. તો આમનો જન્મ અશુભ નહોતો, શુભ હતો, એટલા માટે તેમના માતા પિતાએ એમનું નામ શુભ નારાયણ પાડ્યું. માટે તેમના પ્રણામ મંત્રની લાસ્ટ લાઈનમાં કહે છે કે ગ્રામ્ય જન નિસ્તારીને. તો વિદ્વાનોએ આનો બે અર્થ કાઢ્યા છે કે ગામડાના લોકો જે નાના લોકો છે તે, અને ધણી લોકો પાસે તો બધા જાય, પણ આપણા ગુરુદેવ એટલા દયાળુ એટલા કૃપાળુ છે કે નાના નાના ગામમાં જઈને નાના લોકોને ભાગવત શીખવાડ્યું અને ભાગવત સંભળાવ્યું. બીજો અર્થ એ કે જેની બુદ્ધિ સંસારના વિષયોમાં ફસાયેલી છે તેવાને પણ ભક્તિમાં લગાડ્યા. આટલું બધું જ્ઞાન હોવા છતાં મહારાજ વિનમ્રતા અને સરળતામાં જ રહે છે, અને મહારાજની કોઈ પણ એક વાર પણ કથા સાંભળી લે ને તો વ્યક્તિ ગમે તેટલો દુષ્ટ હોય, પાપી હોય, ચોર હોય, પણ એ ભક્ત વિના આગળ રહી ન શકે. આ ગુરુ એટલી શક્તિ ગુરુ મહારાજમાં છે, એટલો પાવર છે ગુરુમાં. આ એક ગુરુનો ગુણ છે. મહારાજનું સ્વાસ્થ્ય ઠીક નથી, છતાં એ બારે બારે વનમાં જઈને રોજ બારે વનની ભ્રમણ પરિક્રમા કરે છે અને દર્શન કરવા જાય છે. તો આવા ગુરુ મહારાજ જીવો પર કૃપા કરવા માટે ગોલોક ધામથી સાક્ષાત સ્વયં રાધારાણી આપણી પાસે મોકલ્યા છે. અને લોચનદાસ ઠાકોર ચેતન મંગલમાં કહે છે કે સકલ જન્મે માતા પિતા સે પાઈ, કૃષ્ણ ગુરુ નાહી મિલે ભજહી આય. માતા પિતા તો કેમ છે, હર જન્મ મળે છે વ્યક્તિને એમ, પરંતુ ગુરુ
કેટલાય જન્મોની સુકૃતિ હોય ને ત્યારે જ આવો ગુરુ મળે છે. તો આપણે આ બ્રહ્માંડની અંદર ધન્યતમ છીએ એમ કે આપણને આ ગુરુને આપણે શિષ્ય છીએ એમ. અને ભાગવતમાં નારદજી ગુરુની મહિમા બતાવતા કહે છે કે 7:15-26માં જશ સાક્ષાત ભગવતી જ્ઞાન દીપો પ્રદે ગુરુ મળતા સિદ્ધિ સુતમ તસ્ય સર્વકુંજર શોચવત. ગુરુ જે છે ને એ ભગવાનના પ્રતિનિધિ છે. જ્ઞાન દીપે પ્રદે જે જ્ઞાનની મશાલથી પ્રકાશ આપે છે. ગુરુ ભગવાનનું જ રૂપ છે માટે ભગવાનની સમાન સન્માન અને પૂજન થવું જોઈએ. જો કોઈ આવા ગુરુમાં મળતો બુદ્ધિ રાખે એ ગલત છે અને અછત છે એમ કે છે. આનું રિઝલ્ટ શું છે કે કુંજર શોચવત હાથીના સ્નાન સાથે સરખાયું છે. એવી રીતે ગમે તેટલા સારા કર્મ કરવામાં આવે, જપ કરે, ભક્તિ કરે, પાઠ કરે, ધ્યાન કરે, પણ જો ગુરુ પ્રત્યે અપરાધ કરે, ગુરુને એક સાધારણ મનુષ્ય સમજે તો એ બધું બેકાર છે. જેવી રીતે હાથીનું સ્નાન, એટલા માટે ગુરુ પ્રત્યે મર્ત બુદ્ધિ ન રાખવી જોઈએ. એક સાધારણ મનુષ્ય ન સમજવા જોઈએ ગુરુને. વિશ્વનાથ ચક્રવર્તી કહે છે યશ સાક્ષાત ભગવત પ્રસાદો, પહેલાં ગુરુની કૃપા થાય પછી ભગવાનની કૃપા થાય છે. આદિ શંકરાચાર્ય દ્વારા રચિત ભજન છે એની અંદર ગોડિયા ધારાના આચાર્યના હૃદયનો ભાવ શબ્દ રૂપમાં પ્રકાશિત કર્યો છે કે ભજન ગુરુદેવ કૃપા બિંદુ દયા કરો ઈ દાસી તૃણ પેખા અતિહીન. ગુરુ મહારાજ તમારા ચરણોમાં પ્રાર્થના કે કૃપાનું એક બિંદુ પ્રદાન કરો કે જેથી મારા જીવનને હું ધન્ય કરી શકું, આદેશ અને ઉપદેશ જીવનમાં ઉતારીને પાલન કરી શકું. અને રાધા ગિરિધારીના ચરણોમાં પ્રાર્થના કે હૃદય ગુરુદેવની શક્તિ ભક્તિથી ભરી દે તાકી ભગવાનની કૃપાથી આખું વિશ્વ આવી રીતે ભાગવત સુધારસનું રસ આસ્વાદન કરતા રહે. અને વિશેષ ધન્યવાદ બધા પ્રભુજીઓને કે શિષ્યોની સાથે શ્રવણ કીર્તન કરવાનો અવસર પ્રદાન કર્યો. હરે કૃષ્ણ હરિ બોલ હરે કૃષ્ણ. ખૂબ સુંદર વિનિતા માતા, હરિપ્રિય માતાજી, સર્વજ્ઞ માતાજી, જ્યોત્સનાવતી માતાજી, આવો જલ્દી. હરિપ્રિય માતાજી, યસ હરિપ્રિય માતાજી, પ્લીઝ. હરિબોલ. વૈષ્ણવ હોય, સમદર્શી હોય તો પરમ પ્રકાશ પ્રભુ બધા કેસ હાથમાં લે છે. બ્રજવિલાસીની માતાજીનો કેસ કોણ હાથમાં લે છે? એનું કેમ નામ નહીં બોલતા? માતાઓ હડતાલ કરો, એ આવશે તો જ એમ બોલશે. આની પછી વ્રજવિલાસીની માતાજી આવશે. મહારાજીથી નાગીને નમસ્તે સર. પ્રભુ પાતે દેવે ગૌરવાણી પ્રચારીને નિર્વિશેષ શૂન્યવાદી ગ્રામ્ય જન નિસ્તારીને. મને તો ગુરુ મહારાજની કૃપા છે કે આ બધા વૈષ્ણવનો સંત થયો છે અને હું આવી અચાનક આવા જ છે ને. મેં કાંઈ તૈયારી કરી નથી એવી, પણ મારી વાણીને સાર્થ કરવા માટે તમે બધા વૈષ્ણવે મને એટલી બોલાવી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગુરુ મહારાજ વિશે મારો તો એટલો ગુરુ મહારાજને સાથે સેવા કે સાથે કોઈ એવું બન્યું નથી ને રહેવાનું કે એટલી કૃપાય નથી. હું તો એટલી એકદમ તુચ્છ છું અને મારામાં એવી યોગ્યતા નથી કે હું ગુરુ મહારાજના ગુણ ગાઈ શકું, પણ તમે બધા વૈષ્ણવ એવી મને કૃપા કરો અને આશીર્વાદ આપો કે હું ગુરુ મહારાજની ગુણ ગાઈને મારી વાણીને સાર્થક કરી શકું. તો મને કોઈ એવું એક્સિડન્ટ એવી કોઈ વસ્તુ થઈ નથી એટલે ગુરુ મહારાજના વિશે બોલવામાં તો કંઈ ખબર નથી, પણ એક માતાજીની વાણીમાં મેં સાંભળ્યું હતું કે કોરોનામાં માતાજીની ગયા વર્ષમાં ગયા વૃંદાવન, તો એ લોકોને એટલી અંદરથી આશા હતી કે ગુરુ મહારાજના દર્શન કરવા જ છે એમ, ગમે એમ થાય તોય. તો એ લોકો બહાર જઈને બેસી ગયા પછી ત્યાં એક પ્રભુજી છે આવ્યા એટલે એમને કીધું કે માતાજી કે અમારે દર્શન મહારાજના કરવા છે, થોડીક વાર તો ખાલી કૃપા દ્રષ્ટિ ખાલી મહારાજ કરે એટલી વારે અમને તમે દર્શન કરાવો. તો એ માતાજી બે ત્રણ માતાજી હતા એ અંદર ગયા એટલે મહારાજે એમને દર્શન આપ્યા એટલે આ માતાજી ત્રણેય હતા એ કંઈ બોલ્યા નહીં કે અમને કાંઈ છે. અને મનમાં સંશય હતો કંઈક કે એમ કે એ માતાજીને જ્યારે દીક્ષા થઈ ત્યારે એમનું નામ આપ્યું, પણ એ બધાને સમજવામાં થોડીક મિસ્ટેક થઈ હતી. કોઈ એમ કહેતા હતા કે દક્ષિણી માતાજી છે, કોઈ એમ કહેતા હતા દક્ષ માતાજી છે. તો જ્યાં એ માતાજી ત્રણેય ગયા અને મહારાજની સામે દર્શન કરીને બેઠા ત્યાં મહારાજે ડાયરેક્ટ જ એમને કીધું કે તમારું નામ દક્ષિણી નથી દક્ષા છે એમ. તો આવી રીતે મહારાજને આપણા અંદર શું છે એ ભાવ મહારાજજી પોતે જાણી જાય છે અને આવી રીતે
આપણને મહારાજને કે મહારાજની કેટલી અંદરની કરુણા છે એ આપણે વ્યક્ત સમજીએ કે છે આપણે. અને બીજું તો કાંઈ નહીં, પણ એક મહારાજ એટલે પ્રભુપાદ મહારાજ જ્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી એમના ગુરુ મહારાજ છે, તો પ્રભુપાદ મહારાજને જ્યારે એમના ગુરુ મહારાજે 2-3 વાર મળ્યા ત્યારે એમ કીધું કે તમે ઇંગ્લિશમાં સારું બોલો છો તો તમે થોડુંક પ્રચાર કરો ઇંગ્લિશમાં એમ. તો જેવી રીતે પ્રભુપાદ મહારાજે વિદેશમાં જઈને ભક્તિનો પ્રચાર કર્યો અને એમને આ પાશ્ચાત્ય દેશમાં બધાનો ઉદ્ધાર કર્યો એમના ગુરુ મહારાજની આજ્ઞાનું, એવી જ રીતે પ્રભુપાદ મહારાજે જ્યારે આપણા ગુરુ મહારાજને આજ્ઞા આપી કે તમે ભાગવતમમાં માહિર છો તો તમે ભાગવતમનો પ્રચાર કરો, તો એવી રીતે મહારાજે પણ એમના ગુરુ મહારાજનું ગુરુ મુખ્ય પદ્મ વાક્ય એમ પોતાના ગુરુ મહારાજના મુખ્યથી જે વાક્ય નીકળ્યું હતું એમને સાર્થક કરી બતાવ્યું અને એમને ભાગવતમનો પ્રચાર કર્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ બોલી શકું કાંઈ પણ બોલી શકું, પણ આપ સૌ વૈષ્ણવ કૃપા છે થોડા બોલને કા પ્રયાસ કરું. એક બાર એક માતાજી બોલ રહે તે મહારાજજી શકુંજ મેં રહેતે થે, વહાં પર અભી ભી દેખ રહે વહાં પે કોઈ ભક્ત લોગ આયે થે, તો સબ ભક્ત વો લોગ કોઈ આયે થે બહાર સે, તો સબ લોગ ચપ્પલ ડાલ કે હી અંદર ચલે જાતે થે. ઓર મહારાજજી કો ભી વો બોલતે થે મહારાજજી આપ ભી એસે ચલે આવો, મહારાજજી બહાર ચપ્પલ ઉતારતે થે, તો મહારાજજી ઉસકો બોલ સકતે થે કે આપ ભી ચપ્પલ બહાર ઉતારો, લેકિન મહારાજજી કા એસા સ્વભાવ સરળ હૈ કે મહારાજજીને ઉસકો ઉસ વખત કુછ બોલા નહીં, ઓર મહારાજજીને બોલા કે મેં એસે હી ઠીક હું, તો હમારે મહારાજજી કા સ્વભાવ કિતના સરળ હૈ ઓર ઉસકા જીવન કિતના સાદગી ભરા હૈ. એક બાર એક પ્રભુજી બતા રહે થે કે મહારાજજી જબ ભાગવત પઢ રહે થે કેશવકુંજ મેં, તો વહાં એક ભક્ત ઉસે મિલને કે લી આયે, ઉસકા નામ સંદીપ થા, તો ઉસકો આકે પ્રણામ કિયા. મહારાજજી કો ભાગવત પઢ રહે થે, મહારાજજી કા કુછ ધ્યાન હી નહીં થા, વો 45 મિનિટ તક બેઠે લેકિન મહારાજજી કે વો આંખ કે સામને એસે એસે હાથ કિયા, ફિર ભી મહારાજજી કો કુછ ભી પતા નહીં ચલા ઓર વો ચલે ગયે. તબ બાદ મેં કોઈ ભક્તને બતાયા કે સંદીપ આયે થે, તો મહારાજજીને બોલા અચ્છા સંદીપ આયે થે, તો મહારાજજી કા ઇતના ભાગવત મે ધ્યાન તલ્લીનતા છે વો પઢતે થે, તો મહારાજજી કો કુછ ભી પતા નહીં રહેતા થા, મહારાજજી ઇતની રુચિ સે ભાગવત પઢ રહે હૈ, તો હમ ભી મેં ભી મહારાજજી સે પ્રાર્થના કરું કે આજ કે દિવસ મેં કે મુજે ભી મહારાજ ભાગવત મેં રુચિ લગાએ ઓર જપ મેં રુચિ લગાએ. હરે કૃષ્ણ. વાત તો મારી યોગ્યતા નથી, પરંતુ ઘણા વરિષ્ઠ ભક્તોએ મહારાજજીના ગુણગાન ગાયા. મહારાજજીને જેટલા ગુણગાન ગાવી કારણ કે ઓછા શીખે છે, સમય ઓછો પડતો હોય છે. જે રીતે મહારાજજી પહેલાં ભક્તો ચક્રભાઈ માતાજીએ કીધું કે જેવી રીતે બર્ડ્સ પક્ષીઓ પોતાના ઈંડાને પોતાના શરીરના સેવન દ્વારા સેવતા હોય, માછલી પોતાના ધ્યાન દ્વારા પોતાના ઈંડા સેવતી હોય, અને કછુઆ સમુદ્રના કિનારે પોતાના ઈંડા મૂકે છે, અને દરિયામાં એ વિહાર કરતા હોય ને તો એના ધ્યાન દ્વારા મનન દ્વારા પોતાના ઈંડા સેવતા હોય, એવી જ રીતે આજ ગુરુ મહારાજ વૃંદાવનમાં બેઠા બેઠા આપણે સમસ્ત ભક્તોના કે પોતાના શિષ્યોના સમસ્ત ભક્તોની આજ જેવી રીતે આપણે બોલવી છે આપણને શીખવાડે છે, એવી રીતે આપણે એનું સેવન કરીએ છે, એવી જ રીતે આપણે ગુરુ મહારાજ આપણું સેવન કરી રહ્યા છે. જેવી રીતે ગુરુ મહારાજના ગુણ બીજા ભી સમજાવે છે કે ગુરુ મહારાજને મોટાના કે આપણાથી જે મોટા હોય વડીલો એનું સન્માન કરતા હોય છે, કે નાનાનો આદર કરતા હોય છે, કે આજ સુધીમાં ગુરુ મહારાજ નાનો બાળક હોય તો પણ એને કોઈ દિવસ એને થૂંકાઈને નથી બોલાવ્યું કે
કોઈ પણ વસ્તુને કે પેલા એ નાના બાળકને પણ એમ કહેતું નહીં છે, મોટાને હંમેશા સન્માન આપતા હોય છે. જ્યારે આપણે ભાવનગરમાં રથયાત્રાનો પ્રોગ્રામ પહેલી વાર થતો હતો ને જ્યારે કુંડકૃષ્ણ પ્રભુએ વારંવાર ગુરુ મહારાજને કીધું કે નહીં તમે આવો એકવાર ભાવનગર આવો એમ, તો મહારાજજી ના પાડે છે એમ કે નહીં, જ્યારે મોટા મહારાજ આવશે જ્યારે અમારા ગુરુ મહારાજ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ અને મહારાજજી હંમેશા ગોપાલકૃષ્ણ મોટા મહારાજ કહીને જ બતાવતો એમ કે જ્યારે મોટા મહારાજ આવશે ત્યારે જ પછી જ હું આવીશ એમ. આ ગુરુમાં આમ જવી તમ કે આ મોટાનો આદર ભાવ હતા એમ, અને નાના પ્રત્યે પ્રેમ ભાવ કે નાના પ્રત્યે નજર. એકવાર લાગવી પ્રભુ બતાવતા હતા કે નામ તો ભૂલી ગયું કે અહીંથી વૃંદાવન જતા હતા ઘણા નાના હતા ત્યારે, તો એમ કે પોતાના બાળકની સમાન રાખતા હોય છે કે અહીંથી કે બોરીવલીથી બેઠા તે સુરત આવ્યું વાપ્ય પહેલાં સુરત આવ્યું તો વારે વારે પૂછે કે તમારે પાણી પીવું છે, તમારે નાસ્તો કરવો છે, વેફર ખાવી એમ. આવી રીતે એમ કે નાના બાળકને કે પોતાના પુત્ર સમાન દરેક શિષ્યને કે દરેક શિષ્ય હોય કે ન હોય છતાં પણ પોતાના દરેક વ્યક્તિને હંમેશા નાના કે મોટાને આદર અને સન્માન આપતા હોય છે. આવી જ રીતે એમ કે આધ્યાત્મિક અને સાંસારિક આપણે કે ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ગુરુ મહારાજ હંમેશા આપણે ભાગવત આપ્યું છે. કહેવાય છે કે ભગવાન ભાગવત અને ગુરુ આ ત્રણ ઉપર જેટલી શ્રદ્ધા હશે એટલી જ આપણને ઉત્તમ ફળ મળશે એમ કે. તો ગુરુ મહારાજ જેટલી ભાગવતમ કરતા હશે એ તો બધાને ખબર જ છે, પણ એટલું આપણામાં પહેલાં શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં આપણે ભાગવતમ લઈને બેઠા છીએ તો એમાં હું હું શબ્દ છે, હું છે, આપણે કોણે આપ્યું છે, કોના દ્વારા આપણે સાંભળીએ છીએ, તો પૂરી શ્રદ્ધા હશે આપણામાં તો જ આપણને એટલો ભગવાન આપણી ઉપર કૃપા કરશે અને ગુરુ મહારાજની તો કૃપા થતી જ રહેતી હોય છે. પણ પહેલો વિષય કે શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ એમ. અને આવી જ રીતે ભૌતિક તો આધ્યાત્મિક તો છે કે ભૌતિક એકવાર પ્રભુજી બતાવતા હતા કે આ ભૌતિક દ્રષ્ટિએ કેવી રીતે હોય છે એમ કે ભૌતિક દ્રષ્ટિ કે આપણે કોઈ પણ કળિયુગના જીવ છે છતાંય આપણે માગવાની તો લગભગ ન માગતા હોય, પરંતુ કળિયુગના જીવના કારણે આપણે કંઈક ને કંઈક ગુરુ મહારાજને આપણે આપણા દુઃખ વ્યક્ત કરીને આપણે કંઈક માગવાની કોશિશ કરતા હોઈએ. તો ગણેશદાસ પ્રભુ બતાવતા હતા કે આગળ કંઈક બે પાંચ વર્ષ પહેલાં જની વાત હતી એમ કે પોતાના નાના ભાઈના પત્ની ડિલિવરી વખતે કંઈક બહુ અતિશય બીમાર પડી ગયા અને બ્લડિંગ ચાલુ થઈ ગયું એમ કે, તો બંધ ન થતો એમ કે છેલ્લે ડૉક્ટરે કે હાથ ઉસા લઈ લીધા, ત્યારે પ્રભુજીને યાદ થયું કે નાના ગુરુજી કેવું કે ન કેવું છતાંય કે અમારેથી રહેવાનું નહીં, એટલે કે મહારાજીને ફોન કર્યો. તો એ જ સમયે મહારાજીના કોઈ શિષ્ય એમ કે જ્યારે એ જગન્નાથપુરીમાં હતા એટલે મારા પ્રભુજીએ કીધું કે આવી રીતે થયું છે તો તમે થોડી કૃપા કરો તો કંઈક સારું થાય તો થાય એમ. તો તરત મહારાજીનો ફોન આવ્યો બીજી એટલે એમ કે તમે હંમેશા કીર્તન ચાલુ રાખો અને મારા ભગવાન પર શ્રદ્ધા કે જગન્નાથજી ઉપર એમ કે જગન્નાથ કોઈ એમના શિષ્ય હતા કે જગન્નાથજી, તો એમને ત્યાંથી ફોન કર્યો કે નહીં જગન્નાથજી એમને પ્રાર્થના કરો કે તમને સરત સારું થઈ જાય. એટલે કે અમુક સમયમાં તે તરત જ તે માતાજીને થોડોક સુધારા ફર્યા અને ધીરે ધીરે સારું થતી ગયું. એવી રીતે કે આ જ રીતે આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ અને આપણી ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો મહારાજજી આપણે ઉપર હંમેશા કૃપા વરસાવતા રહેતા હોય છે. આવી જ રીતે ઉર્ધ્વમૂલમ કે આઠમાનો પીજો પહેલો છે કે ઉર્ધ્વમૂલમ અધય શાખા, એવી રીતે ગુરુ મહારાજ પણ હંમેશા ઉર્ધ્વ ગતિ ઉપર જ આપણે લઈ જવાનો વિચાર કરતા હોય છે. એમ કે એક પણ લાલગણ પ્રભુ બતાવતા હતા કે અમારા તુલિપમાં આપણે તુલસીમાં કે નવમાં માળે તુલસી છે અને અઢારમાં માળે એમ કે મહારાજ જ્યારે લાલગણ પ્રભુ જતા હતા એમ કે લીપ ને બટન નીચે દબાણ તો ઓટોમેટિક કોઈ ઉપર ફેસ કરવો છે તો વાયરે ઉપર કે લાલગણ પ્રભુ આમ થોડા દુઃખી થઈ ગયા. મારા જે કે રહેવા દે કોઈ વાંધો નથી, હંમેશા આપણે ઉર્ધ્વગતિમાં જઈશું ને એમ. તો કે હંમેશા મારા જે ઉર્ધ્વગતિમાં આવી જ રીતે આપણે આજે પણ હંમેશા જ્યાં જ્યાં ગૌશાળા હોય છે આપણે અહીંયા ઉર્ધ્વગતિમાં જ આપણું હંમેશા પ્રચાર થશે અને હંમેશા આપણે અંદર ભેગા મળીને ઉર્ધ્વગતિમાં જ તે આપણે ચાલતા રહીશું અમે. પ્રસંગો છે કે આપણે તન મન ધનથી ગુરુની સેવા કરશું તો જ આપણે ભક્તિ મળશે. કેને કે પોતાને મેં આગળ કહી દીધો પણ રાજેશ પ્રભુ કીધું છું કે ના ના કીધેલો પ્રસંગ કહેવામાં વાંધો નહીં. એમ કે મારો ખુદનો છે કે અમારા શિક્ષા ગુરુ ઘનશ્યામ પ્રભુ છે કે નિર્ગમ પ્રભુ, નિર્ગમ પ્રભુ એકવાર મને અમને કાઉન્સિલમાં બોલવાનું કીધું હતું એમ કે દસ નામ અપરાધ વિશે કંઈક બોલજો તમે, તો બોલવાનું કીધું ત્યારથી મારું તો પરસેવો સુટવા મીડિયમ કોઈ દિવસ બોલ્યો નહોતો. એટલે મેં કીધું હવે હું બોલું, દસ નામ અપરાધ તો દસ લાઈનના દસ અપરાધ છે, આમાં બોલવું હું કીધું એમ.
તો ઘણી વિચાર કર્યો પછી મેં પોતે બિલકુલ પૂછ્યું મેં કીધું આમાં દસ નામ અપરાધ બોલવાનું કીધું પણ મારે બોલવું આમાં દસ નામ આવે ત્રણ લાઈનનો એક લાઈનનો એક શબ્દ છતાં એમ મને બે ત્રણ પોઈન્ટ આપ્યા કે એવી રીતે બોલજો એમ પછી મેં ગણદેવ પ્રભુને અમુક બતાવ્યું કે મેં કે રામ દેવ પ્રભુજી બોલવાનું કીધું છે પણ અમારે હું બોલવું એમ તો આપ્યા બે ત્રણ પોઈન્ટ પણ છતાં એ મારું બોલાતું નહોતું ને હું લખવું એ જ ન ખબર હતી પછી મેં એકવાર સાંભળ્યું હતું કે રાધાગોવિંદ ગોસ્વામી મહારાજ એમ કે એક એક શ્લોક કે એક શ્લોકના એક લીટી કે એક લીટીના એક એક શબ્દ ઉપર એમ આખો આખો દિવસ પસાર કરી દેશે એટલે મેં મનથી આમ સ્મરણ કર્યું કે હે મહારાજી આ તમારે બોલવાનું વાર હશે અને મને કંઈ બોલતા આવડતું નહોતું તો કંઈક મારામાં શક્તિ આપો તો હું કંઈક હાજર અડધો કલાક કે પંદર મિનિટ બોલી ગયો એમ પછી ખબર નહીં હાજર તો વારો તો આવી ગયો બેઠો હતો પણ દસ મિનિટની જગ્યાએ પિસ્તાલીસ મિનિટ બોલાઈ ગયું મહારાજી ખાલી ત્રણ જ શબ્દ આપ્યા હતા એમ કે હતા દસ નામ અપરાધ પણ ત્રણ અપરાધ વિશે આગળના પહેલા ત્રણ અપરાધ વિશે બધા પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ પછી મેં મહારાજી મનોમન ખૂબ પ્રાર્થના કરી એમ કે નહીં આવી રીતે પછી મને પણ ખબર પડી કે નહીં મહારાજીમાં કંઈક તત્વ કે કંઈક શક્તિ તો સેટ થઈ કે આપણે ખાલી સ્મરણ કરશું તો પણ મહારાજી આપણી કૃપા વરસાવી દેશે બસ આજ મારો સંગ્રહ બહુ સારી સદગુરુ મહારાજ કી જય. ત્રણ કલાક થી ગુરુ 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 કોઈ બીજો શબ્દ જ આવતો નથી. આવું હું તમને ચિત લાગી ગયું કે સોટી ગયું કે ભગવાન જગન્નાથના કે રામના કે કૃષ્ણ કે શિવનું બધું ભૂલી જાય અને ગુરુ 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 મંડ્યા કરવા. ગુરુ શબ્દ થી સોટ લાગે કલેજે મેં જેમ સટક સટક તો ધ્યાન થાય પછી પ્રભુમાં ઘટક ઘટક. જ્યાં સુધી ગુરુ શબ્દની કુંજ કે ગુરુ શબ્દની હૃદયની અંદર ચોટ ન લાગે ત્યાં સુધી પરમેશ્વર ન વર્તાય. પરમેશ્વર તો છે જ તે જગન્નાથ ભગવાન તો કેટલા વર્ષોથી મંદિર છે તો એના જાપ તો હમણાં કરવા માંડ્યા. એ કોણે બતાવ્યા આપણને? શ્રી પ્રભુપાદે બતાવ્યા. રાધા ગોવિંદ સ્વામી એ તમને જ્ઞાન આપ્યું કે પ્રભુપાદજી મારા ગુરુ છે ને એ ભગવાનને ઓળખે છે એટલે માટે ગુરુ ગુરુ આ ગુરુપદ છે. ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય શિવ વિરંચિત શારદા ગુરુ શરણ જસ ગાય. ગુરુપદ સિવાય આ માનવ દેહનું જ્ઞાન થાય નહીં. એક સંતો મને કહેતા હતા કે પહેલા પરમેશ્વર પછી પૈંડ અને પછી પદાર્થ. આ ત્રણ વસ્તુ જ્યાં સુધી તમારા ચિત્તની અંદર ન બેસે ત્યાં સુધી માનવ દેહ તમને સમજાય નહીં. પહેલા પરમેશ્વર પછી આ પૈંડ. આ પરમેશ્વરનું આપેલું આ શરીર છે પૈંડ એટલે શરીર અને પછી આ જગતના પદાર્થો ધન દોલત માલ મિલકત મોટરું બંગલા આ જે હોય બધા પદાર્થોમાં છે. પણ જો તારું શરીર હશે પૈંડ હશે તો તું પરમેશ્વરને ઓળખીશ. પણ પરમેશ્વરને આ પૈંડથી તો તું પરમેશ્વરને અળગા કરી અને જ્યારે ત્યારે સંપત્તિ પાછળ તું પડીશ સિદ્ધિ પાસે પડીશ પ્રસિદ્ધિ પાસે પડીશ ત્યાં સુધી તને પરમેશ્વર નહીં ઓળખાય. એના માટે ઓળખવા માટે શુદ્ધ છે કે ગુરુ જ છે. જેને ગુરુ શબ્દની ચોટ લાગી ભક્તિ કરવા માટે ભગવાન છે પણ ગુરુને તો હૃદયમાં રાખવાની વસ્તુ છે. ગુરુ પ્રસિદ્ધ નથી. ગુરુ કહેતા નથી કે તમે મારી ધૂન કરો કે મારા ગુણ ગાઓ કે મારા કીર્તન કરો. એ ગુરુ કોઈ દિવસ નહીં કહે. ગુરુ તો એમ કહે છે ભક્તિ કરો ભગવાનને પણ ધ્યાન કરો મારો. સદગુરુજી કે ધ્યાન સિવાય બીજું ક્યાંય તમને દેખાય નહીં. એ દ્રષ્ટિ આપી હોય આ માનવ દેહથી જો પરખ આપણને આ સૃષ્ટિ ઓળખાવી હોય તો પ્રથમ સદગુરુ છે. માટે ગુરુ શબ્દ કી સોટ. જનક રાજાને સુખદેવજીને જ્યારે જ્ઞાન પૂર્ણ નહોતું ત્યારે એને જનક રાજા ઉપર અવિશ્વાસ થયો કે જનક તો આવતો ઔષધીય વાળો માણસ અને હોણાને હિંડોળે બેસતા હોય
અને ઈ કઈ માયાથી પર છે એવું થોડું કહેવાય. સુખદેવજી મહારાજને ત્યાં જવું પડ્યું અને એને જ્ઞાન ઊંચું મળે ભટકાણા ને ત્યારે ખબર પડી કે આ સુખદેવજીને સદગુરુ. જ્યારે સદગુરુની જ્યારે કૃપા થાય ત્યારે શિષ્યની વેળા વળે. જ્યારે સદગુરુજીની કૃપા થાય ને તો જ શિષ્યની વેળા વળે. આવી મુંબઈ જેવી ગાંધીનગરીમાં આ વૈભવશાળી નગરીમાં રહેતા હો અને જો તમને ભગવાન કૃષ્ણ કે ભગવાન જગન્નાથ જોઈ યાદ આવતા હોય તો એ પહેલું શરણ તમારા સદગુરુ છે. આ સદગુરુએ જ તમને બતાવ્યું છે, નકર તો તમે આ વૈભવશાળી નગરીમાં તમે શું કરતા હોય? તમે જોવો ને લોકો જેને સદગુરુ ધારણ નથી કર્યા એ મુંબઈની અંદર શું કરે છે આપ બધા જોવો છો જાણો છો. એટલે કૃપા ગુરુની, ગુરુની કૃપા જ મનાય. એક શિષ્ય હતો ખૂબ ગરીબ અને એના ગામથી 2 કિલોમીટર રેલવે સ્ટેશન એક રેંકડી સલાવ ખોલી ગઈ, ઘોડાગાડી સલાવે અને એનો નિર્ભય સલાવે. 4 સંતાનો એના મા બાપ અને 2 જણા પોતે. હવે માંડ કરીને ઘોડાગાડીના 8-8 લાખ રૂપિયો આવે ત્યારે એ લોકો અનાજ ખાય ત્યાં સુધી વાટે એના છોકરાઓ એના મા બાપ એના બૈરા બેઠા હોય કે ભાઈ આ ઘોડાગાડીના 2-4 પેસેન્જર મળી જાય છે તો થાય. એમાં અચાનક એક વખત ઘોડાગાડી સલાવતા સલાવતા એક ડોશીમાં હતા એ આડા આવ્યા. એટલે ઘોડાગાડી તો જાતી દીપુર પણ એને કંઈ બ્રેક ન હોય કે ખટરો હોય કે રોકી શકો એમ. તો એને કીધું કે ડોશીમાં હટો, ડોશીમાં હટો, ડોશીમાં હટો. પણ ડોશીમાં હટ્યા નહીં અને એ ભટકાઈ ગયા. ભટકાઈ ગયા એટલે ડોશીમાં એ કર્યો કેસ કે આ ઘોડાગાડી વાળે મારો પગ ભાંગી નાખ્યો અને મારે દવાખાને જવું પડ્યું. એને કેસ કર્યો. પોલીસ આવી, પોલીસ આવી તો ઘોડાગાડી વાળા પાસે તો સમન આવ્યો કે ભાઈ તમારે 8 દિવસ પછી કોર્ટમાં હાજર થવાનું છે તો તમે ત્યાં આવજો. તો આ તો શું પડી ગયો વિચારમાં કે હારું મારે ક્યાં વકીલ રાખવો, ક્યાં કોર્ટ હશે, ક્યાં જવું, આ મારું ઘોડાગાડું અને આ મારું ઘર આખું હાલે ત્યારે થાવ. પછી એને એક આવ્યું કે મારા પાદર એક વખત એક ગુરુ આવ્યા હતા અને એ બેઠા બેઠા ધ્યાન જતા હતા. એ કંઈક ગુરુ 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 એવું શબ્દ બોલતા હતા. હું આવતો જતો ત્યારે સાંભળતો હતો. તો લાઈને એની પાસે જાઓ એ જો કંઈક બતાવે તો રસ્તો. તો ત્યાંથી તો એ નીકળી ગયેલા. ચાલતા ચાલતા 4-5 ગામ દૂર એ ગયેલા. ઘોડાગાડીવાળાએ તો મૂકી અને ત્યાં એ ગુરુની ગોથમાં પહોંચી ગયા. તો 4 ગામ ગયા એટલે એને ગુરુજી મળ્યા કે ગુરુજી મારે માથે આવું સંકટ આવ્યું છે, મારે માથે કેસ થયો છે કોર્ટમાં, મારે હાજર થવાનું છે, પોલીસ આવી હતી, હવે મને કોઈ ઉપાય નથી, મારી પાસે કોઈ પૈસા નથી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તો એને કીધું કે તું ખરેખર ગુરુને માનસ? તો કે હા. તો મેં કે તને કંઠી તો બાંધી નથી પણ કે મેં તમને મનથી માની લીધા છે, તમે મારા ગુરુ છો એમ. તો કે જા હવે તું મૌન થઈ જઈશ, તને પોલીસ બોલાવે કે કોર્ટ બોલાવે કે ન્યાયાધીશ બોલાવે તું બોલતો નહીં, તું મૂંગો થઈને બેસી જઈશ. બસ આ એને દ્રઢ વિશ્વાસ બેસી ગયો કે મારા ગુરુએ કીધું છે તો મૌન થઈ જઈશ. 8 દિવસ પછી એની કોર્ટમાં મુદત આવી. પોલીસવાળા લઈ ગયા અને ન્યાય કોર્ટ ન્યાયાધીશ સામા બેઠા છે. એક બાજુ ડોશી છે અને એક બાજુ આ ઘોડાગાડીવાળો છે. એને પૂછ્યું તો ન્યાયાધીશે કીધું કે આ તો ગુનો કર્યો છે ડોશીનો, તો એ કંઈ બોલ્યો નહીં. એને સતત ધ્યાન કે મારા ગુરુએ કીધું છે તું મૌન ધારણ કરી દેજે, બોલતો નહીં, મૂંગો થઈ દેજે, એમાં એમાંથી કહેતા રહો, રસ્તો નીકળી જાય. તો ન્યાયાધીશે કીધું તો એને બોલ્યો. પોલીસ આવ્યા કે ન્યાયાધીશ સાહેબ કે હશે તું કેમ બોલતો નથી? આ તો એમના હજર ઊભો રહ્યો, કાંઈ બોલ્યા સહેલ્યા વિના ન કહે. એના વકીલે કીધું, લાડુસીમાના વકીલે, કે તું કેમ બોલતો નથી? તે દિવસે તું બોલતો હતો અને કોર્ટમાં હતો અને તારા ગુરુને ગોતવા જતો હતો અને કે અત્યારે તું બોલતો નથી, તો એ આ બોલ્યો જ નહીં. ત્યાં પછી 3જી વખત જ્યારે એને ન્યાયાધીશે કીધું તું કેમ બોલતો નથી ભાઈ, તો ડોશી હા પાંજરામાં ઊભા હતા ને તો એ બોલી ગયા કે તેથી તો અત્યારે કેમ ઊંઘો થઈ ગયો, તેથી તો હેઠ 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 એમ કરતો હતો. એ ન્યાયાધીશ સાંભળી ગયા કે ભાઈ આ બોલતો તો ત્યાં આને ડોશીને હેઠ હેઠ એમ કીધું છે, હટો હટો એમ કીધું તો ડોશી હેઠ્યા નથી, તથા એની ઘોડાગાડી ભટકાઈ ગઈ, ચાકુ નિગાર નથી, એને નિર્દોષ છોડી દીધો. આ ગુરુ શબ્દ અને ગુરુની શોટ એવી હોય છે કે એનું તમારે ચિંતન કરવું જોઈએ, એનો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, ત્યારે જ તમને સદગુરુની સફળતા મળે. અને ત્યારે જે માનજો કે ગુરુની નિષ્ઠા ઉપર જ્યારે આપણે
સાલીએ એનું જીવન જીવાવી ત્યારે જ પરમેશ્વર મળવાનું, નકર ભગવાન કાંઈ રેટો નહીં મળ્યો તે મળી જાય. આમ મંદિર ઉપર જવું હોય ને તો તમારે પહેલાં પગથિયા ચડવા પડે તો અદમૂર્તિના દર્શન થાય, એમ ગુરુ છે ને એ જીવનનું આપણું પગથિયું છે, એ પગથિયાને કાયમ સરળ કરવું. ગુરુ એટલે ગુરુ સર્વશ્રેષ્ઠ છે જગતમાં. આવું તો અમે ભજન માન કે અમે જઈને તો કાયમ જઈને તો પહેલાં ગુરુની સાક્ષી બોલાતી હોય, ગુરુના ગુણ ગવાતા હતી, ગણપતિના ગુણ ગવાતા હોય, તો હનુમાનજીના ગુણ ગવાતા હોય તો એનો ગુરુ હનુમાનજીનો ગુરુ નારદજી છે, સમજ્યા? એટલે ગુરુપદ સિવાય હનુમાનજી જો આટલા બધા સફળ ભક્તિથી નીકળ્યા હોય તો એનો ગુરુ છે નારદજી. અને નારદે તેને કીધું તું કાયમ સેવા જ કરી રાખી એટલે તું સારી સૌદ લોકમાં ફૂ દાય, એમ ગુરુ જ્યાં સુધી સરળ ન થાય ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય શિવ વિરંસિત શારદા ગુરુ શરણ જસ ગાય. આવો ગુરુનો મહિમા છે. અને આપણે કાલે જ રાધા ગોવિંદ સ્વામીના કે પ્રભુપાદજીનો જે આપણે અષાઢી બીજ છે આપણા શ્રી જન્મ એમની સાથે સાથે ગુરુપદને પણ છોડી દે પરમેશ્વર. અને ગુરુ બે એક છે, કબીર સાહેબે કીધું છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દિયા બતાય. એમ ગુરુ આપણને ભગવાન બતાવે છે ત્યારે જ આપણે ભગવાનને ઓળખી શકીએ છીએ. બસ આટલું જ કહીએ અને હરે કૃષ્ણ કરીએ છીએ. धन्यवाद.